નમસ્તે બાળકો આજે આપણે ધોરણ પાંચ પર્યાવરણની સ્વાધ્યાય પોથીનો પાઠ એકવીસમો જેવા પિતા દેવી દીકરી એ પાઠ આપણે આજે સ્વાધ્યાય પોથીમાં કરીએ પ્રશ્ન પહેલો છે કે તમારા પપ્પાના પપ્પાને શું કહેવાય તો દાદા મમ્મીના મમ્મીને તો નાની મધુરિકાબેન અને આનંદભાઈ એ બિનાના માતા પિતા છે માલતીબેન અને હર્ષદભાઈ એ બિનાના ફોઈફુઆ છે તો બિનાનો ચય કોને મળતો ન આવી શકે તો હર્ષદભાઈ જોડે નીચેનામાંથી કઈ જોડી તમારા પરિવારની જોડી ન ગણાય તો મામા મામી મમ્મીના બહેનને શું કહેવાય તો માસી રમીલાબેન રમીલાબેન એ કુલદીપના છે તો કુલદીપ અને સગપણમાં શું થાય ભત્રીજો થાય પોલિયો સાનાથી થાય છે તો વાયરસથી કયું લક્ષણ માતા કે પિતામાં હોય અને તે લક્ષણ સંતાનમાં ન પણ સંતાનમાં પણ આવે તેમ કહી શકાય નહીં તો ચહેરા પર ગુમડાના ચાઠા તમારા કાકાનો દીકરો એ સગપણમાં તમારે પિતરાઈ ભાઈ થાય હર્ષના દાદાની આગળ તમે મોટેથી બોલો તો જ સાંભળે છે તો હર્ષના દાદાને શરીરના કાન અંગમાં તકલીફ છે એમ કહેવાય તમારા પપ્પાના નાના ભાઈ તમારે સગપણમાં કાકા થાય કિરણ અને નીલમ માસિયાઈ બહેનો છે તો કિરણના પુત્ર સમીરને નીલમ એ સગપણમાં માસી થાય તમારી મમ્મીના પિતા તમારે સગપણમાં નાના થાય પોલિયો વારસાગત રોગ નથી જે લોકો સાંભળી શકતા નથી તે લોકો કાનમાં યંત્ર ભરાવીને સાંભળે છે વૈજ્ઞાનિક મેન્ડલે મેન્ડેલે વટાણાના છોડ ઉપર પ્રયોગો કર્યા હતા હવે ખરા ખોટા છે ખરા ખોટા છે કે પરિવારમાં નવા જન્મ લેતા બાળકમાં ઘણા બધા લક્ષણો તેના માતા પિતા જેવા હોય છે તો સાચું મોટાભાગના જોડિયા બાળકોનો ચહેરા પરસ્પર મળતા આવે છે તો સાચું પરિવારના સભ્યોમાં મામા અને માસી પણ ગણાય તો ખોટું માતાને પોલિયો થયો હોય તો તેના બાળકને પોલિયો થાય જ તો ખોટું માતા પિતાની બોલચાલ મોટાભાગે એના સંતાનોમાં જોવા મળે છે તો સાચું આપણા પપ્પાના બહેન આપણા માસી થાય તો ખોટું કારણ કે તો ફોય થાય હવે જોડકા છે તો કાકા તો એની સામે આવશે પપ્પાના નાના ભાઈ મામા તો મમ્મીના ભાઈ ફોઈ એટલે પપ્પાની બહેન અને માસી એટલે મમ્મીના બહેન હવે આપણે ઘણી બધી બાબતો ક્યારે શીખી શકીએ તો આપણે કોઈ પણ કાર્ય કરવા માટે તક કે પરિસ્થિતિ મળે તો શીખી શકીએ નીલમની મમ્મીએ કિરણને નીલમ અને એના વચ્ચેની કઈ સામ્યતાની વાત કહી તો વાળની સામ્યતા કે જે જાડા વાંકડિયા અને કાળા હોવાની વાત કહી તમને તમારા માતા તરફથી શું શું મળ્યું છે તો મારું નાક અને ચામડીનો રંગ મને મારી માતા તરફથી મળ્યા છે અને સ્વચ્છતા એને ખૂબ પસંદ છે તો સ્વચ્છતાનો ગુણ પણ માતા પાસેથી મળ્યો છે જોડિયા બાળકો એટલે તો માતાની કુખે એક જ સમય બે બાળકો સાથે જન્મે તો એને જોડિયા બાળક કહેવાય બાળક દત્તક લેવું એ કોને કહેવાય તો કોઈ દંપતી અન્ય દંપતીનું બાળક પોતાના સંતાન તરીકે કાયમ માટે ઉછેરવા માટે કાયદેસર રીતે લે તો તેણે બાળક દત્તક લીધું છે એમ કહી શકાય આપણે પરિસ્થિતિઓમાંથી શું શીખીએ છીએ તો થોડી વસ્તુઓ અને થોડા કૌશલ્યો શીખીએ છીએ આયુષી અને તેના પિતાની કઈ ટેવ સમાન છે તો છીક ખાવાની ટેવ સમાન છે માસિયાઈ બહેન કોને કહેવાય તો માસીની દીકરીને માસિયાઈ બહેન કહેવાય મીના અને મમતામાં સમાન શું છે અને તફાવત શું છે તો મીના અને મમતા જોડિયાબહેન છે દેખાવે સમાન છે એમના દેખાવ કદ નાક આંખો બધું મળતું આવે છે બંનેમાં તફાવત જોઈએ તો મીનાને બે ભાષા આવડે છે તમિલ અને મરાઠી જ્યારે મમતાને ફક્ત તમિલ ભાષા આવડે છે પોલિયા વિશે ટૂંકમાં સમજાવો તો પોલિયો એક ગંભીર રોગ છે જેનાથી બાળકો વિકલાંગ થઈ જાય છે તેનાથી પગમાં ચાલવાની ક્ષમતા રહેતી નથી અથવા તો ઓછી થઈ જાય છે પગ પાતળા થાય છે પોલિયોના દવાના ટીપા નાના બાળકોને પીવડામાં આવે છે આથી પોલીઓ થાય

કે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો તો તમે ભીંત પાસે ઊભા રહીને માથા પર ફૂટપટી મૂકી તેમાં ભીંતને અડકતા છેડા પર નિશાની કરો અને પછી જમીનથી નિશાની સુધીનું અંતર માપતા ઊંચાઈ મળી જશે હવે જુઓ બાળકો મીના અને મમતાને ઓળખવા માટે એઓના મામાએ કઈ યુક્તિ યાદ રાખી હતી તો બંનેને ઘણી બાબતોમાં સમાન હતી તેના મામાએ ઘણીવાર ઓળખવામાં ભૂલ કરી હતી મામાને ખબર હતી કે મીનાને બે ભાષા તમિલ અને મરાઠી આવડે છે જ્યારે મમતાને એક તમિલ ભાષા આવડતી હતી તો મમતા બંને બહેનોને મરાઠી ગીત ગાવાનું કહેતા હતા આવી રીતે એને ઓળખતા હતા કયા લક્ષણો માતા કે પિતા તરફથી બાળકોમાં જોવા મળે છે તો નાક ચામડીનો રંગ આંખો વાળ ઉપરાંત સ્વચ્છતા રાખવાની ટેવ કામ પ્રત્યેની ચીવટતાનો ગુણ વગેરે જોવા મળે છે હવે અહીંયા એક કોષ્ટક આપેલો છે એનામાંથી આપણે કુટુંબના સભ્યના સંબંધો શોધવાના છે કે આ બધા સંબંધો આમાં આપેલા છે છુપાયેલા છે એમાં શીખવાના છે જેમ કે દાદા ફુવા માતા ભત્રીજો બનેવી પિતા ભાણીઓ પિતરાઈ ભાઈ બહેન ફોઈ કાકી ભત્રીજી અને કાકા તો આ બધા તમારે આમાં સૌથી અને એના ઉપર રાઉન્ડ કરી દેવાના છે હવે પિતાના સંબંધીઓ અને માતાના સંબંધીઓને અલગ વર્ગીકરણ કરવાનું છે તો પિતાના સંબંધીઓમાં દાદા દાદી કાકા કાકી પિતરાઈ ભાઈ અને માતાના સંબંધીમાં નાના નાની માસી માસા મામી અને દોઈત્ર હવે બાળકો આના અંદર તમારે તમારા કુટુંબની સભ્યની વિગતો બધી ભરી દેવાની છે અને નીચે હોટ પ્રશ્ન છે કે પપ્પાના બહેન અને પપ્પાના બહેન અને બનાવી તમારા સગપણમાં શું થાય તો ફોઈફૂઆવા રાજુભાઈના પુત્રનો પુત્ર શિવાંશ છે તો રાજુભાઈ અને શિવાંશ વચ્ચે દાદા પોત્રનો સંબંધ જાગુબેન અને કૃપાના મમ્મીના મમ્મી થાય છે તો જાગુબેનની પુત્રી કૃપાને શું થાય તો માસી અથવા તો મમ્મી થાય કયા વૈજ્ઞાનિક વટાણા છોડમાં કેટલાક લક્ષણો જોડ્યા છે અને શોધી કાઢ્યું હતું તો એણે મેન્ડેલે શોધી કાઢ્યા હતા તો બાળકો આ હતો આપણો પાઠ એકવીસમો જેવા પિતા દેવી દીકરી એ આજે સ્વાધ્યાય પોથીમાં અહીં પૂર્ણ થાય છે